રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. પાર્ટીમાં સામેલ થવા માટે આજે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ ખુદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેમના એક્સ એકાઉન્ટ ઉપર પોસ્ટ શેર કરી અને આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હવે કુસ્તીના અખાડા બાદ રાજકારણમાં પણ જોવા મળશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસમાં જોડાયા છે, જે કોંગ્રેસ માટે મજબૂતીના સંકેત મનાઈ રહ્યા છે. ત્યારે વિનેશ ફોગાટની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે તેઓ ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કુસ્તીના અખાડાના આ બે દુરંતર ખેલાડીઓએ દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ જોઈન કરતા પહેલા શુક્રવારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ તેઓ મળ્યા હતા. તેમજ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા પહેલા વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધું તથા પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર પણ કર્યું. તો રાજીનામું સોશિયલ મીડિયા પર પણ શેર કર્યું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.